પડ્યા ચૂક્યા છે. ઋષિ, ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા જઈ રહી છે. સાબરકાંઠામાં હર્ષ સંઘવીએ મિટિંગ કરી, તો અત્યારે અહીંયા ગોંડલમાં મિટિંગ યોજાવાની છે. કોની અધ્યક્ષતામાં મિટિંગ યોજાશે અને કોણ કોણ છે આ મિટિંગમાં ઉપસ્થિત રહેવાનું છે? જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં સમગ્ર ગુજરાતમાં માહોલ બન્યો છે, એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. એક તરફ હર્ષ સંઘવી પણ ડેમેજ કંટ્રોલ માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓની અહીંયા ગોંડલ ગણેશગઢ ખાતે બેઠક છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક યોજાવાની છે. હું તમને એ ફાર્મ હાઉસના દ્રશ્ય બતાડી રહ્યો છું જ્યાં અત્યારે બેઠક યોજાવાની છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. અત્યારથી જ બેઠકને લઈને જે પ્રકારે વાતાવરણ જોવા મળી રહ્યું છે, ધીમે ધીમે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય આગેવાનો આ બેઠકમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય હોય કે પછી ચાલુ ધારાસભ્ય અને સાંસદો જે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા છે તે તમામ આગેવાનોની અહીંયા બેઠક છે, જે તમે એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલની આ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અત્યારે આવી રહ્યા છે. જે ડેમેજ કંટ્રોલની જો વાત કરવામાં આવે તો ડેમેજ કંટ્રોલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને થવા જઈ રહ્યું છે. આપણી સાથે તેમના પુત્ર અને ભાજપના યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહ જોડાયા છે. ગણેશભાઈ, જે પ્રકારે ડેમેજ કંટ્રોલની વાત સામે આવી રહી છે, જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આજે બેઠક, શું સમગ્ર મામલો અને શું તૈયારીઓ? છેલ્લા ઘણા સમયથી જે રીતે રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના નિવેદનને લઈને જે રીતે ક્ષત્રિય સમાજની નારાજગી છે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર, તો એ વાતને લઈ આજરોજ ગણેશગઢ ખાતે અમારા ફાર્મ હાઉસ ખાતે સમગ્ર રાજકોટ લોકસભા સીટ ઉપરથી તથા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના સૌ વડીલો, સૌ આગેવાનો, સૌ યુવાન ભાઈઓ અને રાજકીય સૌ હોદ્દેદારો આજરોજ ભેગા થવાના છે. ભેગા થઈ અને યોગ્ય દિશામાં ચર્ચા વિચારણા થવાની છે. સમગ્ર સમાજને સાથે રાખી, સમાજને વિશ્વાસમાં લઈ અને સૌ એક સાથે ખંભે ખંભો મિલાવી અને યોગ્ય સોલ્યુશન થાય એ દિશામાં સાથે મળી અને તમામ સમાજના આગેવાનો અને યુવાનો ખૂબ એક સરસ મજાનો પ્રયાસ કરવાના. એક અઘરી સિચ્યુએશન છે, જયારે અઘરી સિચ્યુએશન આવે ત્યારે જયરાજભાઈ નું નામ સામે આવતું હોય છે. જયરાજસિંહ જાડેજાના આજે આંગણે જયારે આ અત્યારે મિટિંગ યોજાઈ રહી છે, એક તરફ ક્ષત્રિય સમાજ અને એક તરફ ભારતીય જનતા પાર્ટી, આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ? ખાસ કરીને જયારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની વાત હોય ત્યારે કાયમી માટે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના સૌ સામાજિક લોકોએ જે રીતે અમને પ્રેમ આપ્યો છે, જેના સાથ સહકારથી કાયમી માટે ગોંડલની અંદર અમે સૌ સમાજને સાથે રાખીને જ્યારે સતત 6 વર્ષથી જ્યારે અમે રાજકીય નેતૃત્વ કરતા હોય ત્યારે સમગ્ર સમાજ વતી અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ ક્યાંય પણ આપણો સમાજ ગેરમાર્ગે ન દોરવાય. કારણ કે ભૂતકાળની અંદર પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સમાજને પ્રભુત્વ આપેલું છે, હમણાં તે અમે સૌ ક્ષત્રિય સમાજના લોકો ગૌરવ સાથે કહી શકે કે ભાઈ જે રીતે રાજ્યસભાની અંદર કેસરીસિંહ જાડેજા સાહેબને, યુવરાજ સાહેબને જે રીતે પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપેલો છે, તો આવી એક એક ઘટનાથી સમગ્ર ક્ષત્રિય સમાજ વાકેફ છે. અને જે રીતે રૂપાલા સાહેબની વાત કરી તો ભાઈ રૂપાલા સાહેબે ગણતરીની કલાકોની અંદર જ પણ સમાજની સામે દિલગીરી વ્યક્ત કરી છે, દિલથી માફી માંગેલી છે, તો અમારો સમાજ ખૂબ સમજણ સાથે ચાલનારો સમાજ છે, અમારો સમાજ ખૂબ શિક્ષિત છે, તો આજના દિવસે સૌ સાથે મળીને એક નમ્ર પ્રયાસ કરવાના છે કે ભાઈ આ વિવાદનો સુખદ અંત આવે. સૌ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના કાર્યકર્તા હોય, હોદ્દેદારો હોય, સૌ ધારાસભ્યશ્રીઓ હોય અને સમગ્ર રાજપૂત સમાજની જે પણ કોઈ સંસ્થાઓ છે એ સૌ સાથે મળે, ખંભે ખંભા મિલાવે અને એક યોગ્ય દિશામાં ખૂબ સારી રીતે આ એક વિવાદનો અંત આવે એ દિશામાં સૌ વડીલોના પ્રયત્નો રહેશે. અનેક ધારાસભ્યો અનેક સાંસદો પણ આ બેઠકમાં જોડાવા જઈ રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાજરી આપવાના છે? હાજી આજના દિવસે 100% રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ પણ આ મિટિંગની અંદર એક ચર્ચાનો ભાગ બનવાના છે. એ પણ સમાજને જે રીતે છેલ્લા ઘણા દિવસોથી વિનંતી કરે છે, એમને દિલથી માફી વ્યક્ત કરેલી છે, દિલગીરી વ્યક્ત કરેલી છે અને એ પણ એવું ઈચ્છે છે કે ભાઈ રાજપૂત સમાજ ખૂબ સમજુ સમાજ છે, કાયમી માટે સમાજે જે રીતે
પાર્ટી સાથે ખંભે ખંભો મિલાવીને પૂરી તાકાતથી કામ કરેલું છે, તો એ દિશામાં એમની પણ એવી ઈચ્છા છે કે રાજપૂત સમાજ એમની સાથે ચાલે, આવનારા સમયની અંદર લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને પૂરી તાકાતથી લીડ આપે અને આ એક વિવાદનો ખૂબ સારો અને સુખદ અંત આવે એ દિશામાં એમના પણ પૂરેપૂરા પ્રયત્ન છે. સમગ્ર ગુજરાત અને દેશમાં આંદોલન ચાલી રહ્યું છે, લાગે છે ગોંડલ કેન્દ્ર બિંદુ બનશે આ સમાધાનનું? ખાસ કરીને અમને 100-100% વિશ્વાસ છે કે ભાઈ જે રીતે આજના દિવસે માત્ર ને માત્ર રાજકોટ ગોંડલના નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર ને ગુજરાતમાંથી જે રીતે વડીલો સાથે મળી અને એક સુખદ નિર્ણય કરવાના છે, ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આજ રોજ ભેગા થવાના છે અને સમાજની ચિંતા કરનારા લોકો ભેગા મળી અને સમાજ કંઈ ગેરમાર્ગે ન દોડવાય, સમાજનું હિત જળવાઈ રહે અને ખૂબ રાજી ખુશીથી આ વિવાદ પતી જાય એ દિશામાં અમે 100% ચોક્કસપણે એવું માની છીએ કે ભાઈ સમાજ ખૂબ હોશિયાર છે, ખૂબ શિક્ષિત છે, તો સમાજના લોકો પણ આ એક પ્રયાસની અંદર ખૂબ મોટો ભાગ ભજવી અને આ પ્રયાસને સફળ બનાવશે. છાત્ર ધર્મમાં માફી પણ એક વાત છે કે ક્ષત્રિયો માફ પણ જલ્દી કરી દેશે, તમને લાગે છે કે આજે માફી મળી જશે? 100% જયારે અમારા સમાજના ઇતિહાસની વાત આવે તો ભૂતકાળમાં જે રીતે રાજા રજવાડોની વાત આવે, ભૂતકાળથી માટે અમારા સમાજની અંદર જો કદાચ કોઈ પણ અમારા શત્રુઓ હોય, ભૂતકાળની અંદર જે પણ કોઈ રાજા રજવાડો હતા એના કોઈ શત્રુઓ હોય અને એ એક જે સહજતાથી આવી અને માફી એમની વ્યક્ત કરે, દિલગીરી વ્યક્ત કરે, તો ભૂતકાળની અંદર રાજા રજવાડાઓની અંદર ઇતિહાસની અંદર પણ રાજા રજવાડોએ પોતાના શત્રુઓને દુશ્મનોને માફી આપેલી છે. જોકે આ તો એવો કોઈ વિષય જ નથી, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ જે રીતે એમને ભૂતકાળથી ના તે ક્ષત્રિય સમાજ હોય, કાઠિક ક્ષત્રિય સમાજ હોય એ લોકો સાથે ખૂબ પારિવારિક સંબંધ છે. ભૂતકાળની અંદર અનેક જાહેર કાર્યક્રમોની અંદર એમને અમારા રાજા રજવાડાઓના ઇતિહાસ આપેલા છે, રાજા રજવાડાઓ માટે અને અમારા સમાજના માટે એમને દાખલાઓ પણ આપેલા છે. ચોક્કસથી જે પ્રકારે જ્યોતિરાદિત્ય સિંહે મોટું નિવેદન આપ્યું છે ન્યૂઝ કેપિટલ પર, પરસોત્તમ રૂપાલા અહીંયા હાજરી આપવાના છે. ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા નેતા જે રાજકોટમાં એક નિવેદન આપે છે અને વિવાદમાં ફસાય છે અને આ વિવાદનું સમાધાન આ ગોંડલ મળી રહેશે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં જે પ્રકારે બેઠક છે, પરસોત્તમ રૂપાલા પણ અહીં હાજરી આપવાના છે, રાજકોટ લોધિકા સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ પણ આપણી સાથે જોડાયા છે. બાપુ, તમારી પણ અહીંયા ઉપસ્થિતિ શું લાગે છે, વિવાદનો અંત આવી જશે આજે? અમે અત્યારે સૌ સાથે મળીએ છીએ, ટોચના બધા આગેવાનો આવશે, જામનગરથી હકુભા આવશે, કચ્છથી વીરેન્દ્રસિંહ આવશે, પ્રદ્યુમનસિંહ આવશે, કિરીટસિંહ આવશે લીમડીથી અને અમારા યુવરાજ હવે ઠાકોર સાહેબ વાંકાનેર પણ આવશે, રાજકોટ ઠાકોર સાહેબ પણ આવી રહ્યા છે. આ બધાની હાજરીમાં અને એક જે કહીને કે સમાજના રાજકોટ જિલ્લાના તમામ આગેવાનો બધા સાથે મળી અને એક કઈ દિશામાં આગળ વધવું અને હકારાત્મક વલણ સાથે કેવી રીતે આગળ વધવું એની અંગે અમે ચર્ચા કરશું અને એ ચર્ચામાં જો ફલશ્રુતિ સ્વરૂપ સુર ઉઠશે તો રૂપાલાજી પણ અમે બોલાવી અને એ શું કહે છે, કેમ કે વાત તો એ છે કે એક વિવાદ થયો રૂપાલા સાહેબના વિધાનથી વિવાદ થયો, પણ એની ગણતરીની કલાકોમાં એને પોતે વિડીયો બનાવીને એને જ્યારે એમને લાગ્યું કે નહીં રાજપૂત સમાજ નારાજ થાય એવું કંઈક બોલાયું છે, એને તરત માફી માગી લીધી અને એને સ્પષ્ટ કીધું કે હું ભૂતકાળમાં આવ્યું, કોઈ મારેથી બોલાણું નથી, અત્યારે વર્તમાનમાં બોલાણું છે, એના માટે માફી માગું છું, દિલગીર છું અને ભવિષ્યમાં નહીં બોલાય એવી ખાતરી આપું છું. તો અમે તો રાજપૂતના બચ્ચા છીએ અને ક્ષમા વીરસ્ય ભૂષણમ. ચોક્કસથી ક્ષમા પણ આપી દેવાશે તેવું અત્યારે ક્ષત્રિય આગેવાનો કહી રહ્યા છે, ત્યારે પરસોત્તમ રૂપાલા પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સમગ્ર ગુજરાત પરમાં અત્યારે જે આંદોલન રૂપાલા સામે વ્યાપ્યું છે તેનું નિરાકરણ આજે અહીં થવું